અને સમાચારોની વાત કરીએ અમદાવાદમાં કેડીલા પોલીસે રજૂ કરેલા સમરી અહેવાલ માટે હાલ તો આ સમાચાર છે કે ગુજરાત પોલીસે પાનાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે ગુજરાત પોલીસના ઇતિહાસમાં લગભગ સૌથી મોટો આ સમરી રિપોર્ટ માનવામાં આવી રહ્યો છે પોલીસે કરેલી તપાસમાં મુખ્ય અંશ સહિતની બાબતો અહેવાલમાં રજૂ કરી દેવાય છે ફરિયાદી યુવતી મળી ન આવતી હોવાનું પણ પોલીસે નોંધ્યું છે જોકે પોલીસના આ એ સમરી રિપોર્ટ બાદ આજે ફરિયાદી યુવતી કોર્ટમાં હાજર થશે પોલીસ દ્વારા અપાયેલા સમન્સ સહિતની બાબતોમાં વિસંગતતા મામલે પણ જવાબ આપશે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ નોંધાવી શકે છે વિદેશી યુવતી અને વિદેશ જઈને યુએનમાં ફરિયાદ આપી હોવાની માહિતીથી પણ

પોલીસે જે તપાસ કરી છે અને તપાસ બાદ નહીં કે ચાર્જશીટ પરંતુ જે સમરી અહેવાલ અને તેમાં પણ એ સમરી અહેવાલ જે રજૂ કરવામાં આવ્યો છે ટીવી પાસે જે એક્સક્લુઝિવ માહિતી છે તે મુજબ સાતસો પાનો એટલે કે અત્યાર સુધીમાં ગુજરાત પોલીસે કરેલી કામગીરીમાં લગભગ લગભગ આ સૌથી મોટો એ સમરી અહેવાલ છે તે આ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે જે તપાસ થાય છે ને તપાસ બાદ ચાર્જશીટ આટલા વધારે પેજની છે તે રજૂ કરવામાં આવે છે પરંતુ આવા કોઈ કેસમાં સમરી અહેવાલ આટલો મોટો રજૂ થયો હોય તેવું લગભગ ખૂબ ઓછા સંજોગોમાં થયું છે આ સમગ્ર કેસ મામલે હવે જે ફરિયાદી છે તેઓ ખુદ થોડીક જ વારમાં મેટ્રો કોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ પહોંચી રહ્યા છે અને આ જે સમરી અહેવાલ છે તે અને તેમના વિરુદ્ધ જે વાત હતી કે તેઓ

આ ઉપરાંત મહત્વની વાત કરીએ તો જે પણ સાક્ષીઓ અથવા તો જે પણ અન્ય પંચની જે તપાસ કરવામાં આવી છે તે કયા તબક્કે કરવામાં આવી છે છે તેમાં ફરિયાદી પોતાનું સ્ટેટમેન્ટ કઈ રીતે આપે મેજિસ્ટ્રેટ આ સમગ્ર મામલે શું પોતાની ટિપ્પણી કરે છે અથવા તો શું જે સજેશન છે તે આપે છે તે પણ મહત્વનું રહેશે પરંતુ આ તમામની વચ્ચે જે જુદા જુદા સમન્સ મળ્યાની પણ વાત હતી આ તમામ બાબતે આજે કોર્ટ સમક્ષ મહત્વના ખુલાવાસાઓ થઈ શકે છે પરંતુ મોટી જાણકારી એ મળી રહી છે કે પોલીસે તે સમરી અહેવાલ રજૂ કર્યો છે તેની સામે હવે યુવતી થોડીક વારમાં મેટ્રો કોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ પહોંચીને પોતાનું નિવેદન આપવા જઈ રહી છે આવા રોનક આપે છે તેની પર સૌ કોઈની નજર મંડરાયેલી છે